વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતેથી અમૃત આવાસ ઉત્સવ કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાં રૂપિયા ઓગણીસો છેતાળીસ કરોડના ખર્ચથી નિર્મિત બેતાળીસ હજાર ચારસો એકતાળીસ આવાસોનું લોકાર્પણ કરી આવાસ યોજનાના લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તેમજ રૂપિયા બે હજાર ચારસો બાવન કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જામનગર શહેરના બેડી રેલવે ઓવરબ્રીજ પાસે આવેલા વીર સાવરકર ભવન આવાસ આવાસનું ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ત્રણ લાભાર્થીઓને ચાવી વિતરણ પોતાની રીતે સરકાર સરકારશ્રીને રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની સીધી સહાયથી ઘર બનાવનાર બે લાભાર્થીઓનું પ્રમાણપત્ર વિતરણ તેમજ જામનગર શહેરમાં પોલીસ હેડક્વાર્ટર્સ પાછળ ગોલ્ડન સિટી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રગતિમાં છે તેવી ઇડબ્લ્યુએસ બે પાંચસો ચુમ્માલીસ આવાસ યોજના અંતર્ગત આવેલા અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ ડ્રોના કાર્યક્રમનું આયોજન બેડી રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા વીર સાવરકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી કૃષ્ણસિંહ વાળા જણાવે છે કે હું સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે મેં ફોર્મ ભર્યું છે જેમાં બેડી રેલવે ઓવરબ્રિજ પાસે બનેલા આવાસમાં મને મકાન મળ્યું છે અમારા મકાનમાં પીવાનું પાણી હવા ઉજાસ બાળકો માટે રમતના સાધનો લિફ્ટ તમામ પ્રકારની સુવિધાઓ છે હું મારું પોતાનું ઘર લઈ શકું તેવી મારી પરિસ્થિતિ ન હતી પરંતુ સરકારની સહાય થકી મારા પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે તે બદલ હું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને

જેના થકી અમને મકાન મળ્યું છે મારા પતિ મુંબઈમાં નોકરી કરે છે અને હું સિલાઈ મશીન ચલાવી ઘરનું ગુજરાન ચલાવું છું ત્યારે આવાસ યોજનાના લાભ થકી અમને પોતાનું ઘર મળતા સ્વપ્ન સાકાર થયું છે તે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ